અમદાવાદના સાબરમતી વિસ્તારના 19 વર્ષના એક યુવકને રીલ બનાવવી ભારે પડી. એક રીલ્સને લઈ યુવકનું અપહરણ થયું અને તેને ઢોર માર માર્યો. જી હા, યુવકે જીમમાં વર્કઆઉટ કરતા વિડીયો બનાવીને લખ્યું હતું કે જીમનો જ એક વ્યક્તિ જેનું નામ રજત છે તે તેનો ચહેરો બતાવીને તેનો દિવસ ખરાબ કરે છે. બસ આ વિડીયો જ બનાવવો તેને ભારે પડ્યો, કારણ કે ત્યારબાદ તેણે આ રીલ સોશિયલ મીડિયામાં અપલોડ કરી. આ વાતનો ખાર રાખી રજત દલાલ નામના યુવકે રીલ બનાવનારને ધમકી આપી તેનું અપહરણ કર્યું, જેમાં રજતના અન્ય મિત્રોએ પણ સાથ આપ્યો. યુવકને ઘરની બહાર બોલાવી થાર ગાડીમાં અપહરણ કરીને માર માર્યો. એટલું જ નહીં, યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારીને માફી પણ મંગાવી. માફી માંગતો પણ વિડીયો બનાવ્યો. યુવકને કાન પકડી ઉઠક બેઠક પણ કરાવી. આટલો ત્રાસ આપતા યુવક બેભાન થઈ ગયો, પણ નવીરાઓની શેતાની હરકતો બંધ ન થઈ. રીલ બનાવનાર યુવક બેભાન થતા અપહરણકર્તાઓએ તેના ચહેરા પર પેશાબ કર્યો, મારી નાખવાની ધમકી પણ આપી. સાથે જ ધમકી આપી કે પોલીસ તો તેમના ખિસ્સામાં રહે છે એટલે તેમને કંઈ નહીં થાય. જો કે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધી રજત સમેત અપહરણ કરતા તેના બે મિત્રોની પણ અટકાયત કરી. યાન અજયભાઈ લોધા જે ફરિયાદી જે છે, એક નાની ઉંમરના આશરે 19 વર્ષની ઉંમરના, જે ચાંદખેડા વિસ્તારમાં આવેલ 24 જીમમાં જતા હોય છે અને જીમની અંદર આપણના રજત દલાલ જે છે એ પણ જીમનો ને કોઈ નેશનલ ગેમના જેવું રમેલાની વિગત જણાવી રહ્યા છે. એ પહેલાં ગયેલા હશે એટલે એની સાથે એમને ફોટો પડાવેલો છે. એ ફોટાને આધારે એને ટેગ કરી અને એ બાબતે એમને ખરાબ લાગે એવી વિગત એમને પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં મૂકેલી હતી. એ કારણે આ કામના આરોપી જે રજત દલાલ જે છે એમને ખોટું લાગેલું અને એમને આ બાબતને એમને દુઃખ લાગતા એમને ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપરથી એમને કોલ કરી અને એનું પોતાનું રહેણાંકનું એડ્રેસ ક્યાં છે તે બાબતની પૂછપરછ કરતા ફરિયાદી ધ્યાન અજયભાઈ લોધાએ એમનું ઇન્સ્ટાગ્રામ ઉપર એનું લોકેશન એ બધું એમને સંપર્કમાં મોકલાવેલું હતું અને આરોપી આગળ પાછળ જે નંબર પ્લેટ ન હોય એ બાબતે એમના બે મિત્રો સાથે આવી અને ફરિયાદીને બોલાવી અને એમની ઈચ્છા વિરુદ્ધ એમની ગાડીમાં બેસાડી અને ચાંદખેડા બાજુ કોઈ તબેલા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાં એના ગાલ ઉપર કે આ તે બાબતના કોઈ છાણ કે એવું કોઈ પદાર્થ લગાડી અને આરોપી જે છે એવું જણાવેલું કે તું ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો બનાવ કે મેં એક ગુલતને મેં ગલતી હોગી જે મેરા પાપા જેસા હૈ એસે બોલ કે અપશબ્દવાળી એક લિંક બનાવી અને એના એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવેલી હતી. એના આધારે ફરીથી એમને એની જગ્યાએથી લઈ અને કોઈ એકાઉન્ટમાં કોઈ એડ્રેસ ઉપર રહેણાંકના મકાન બાજુ પણ લઈ ગયેલા અને ત્યાંથી પરત સોસાયટી ઉપર એમના નાકા ઉપર એમને છોડી દીધેલા હતા અને આ દરમિયાનમાં એમની સાથે બળજબરી કરી અને એની સાથે માર મારેલા હતા અને ગળદાપાટોનો માર મારવામાં એને ઈજા થયેલી હતી અને ઈજાના આધારે એમને મમ્મીને એમને જ્યારે સોંપવામાં આવેલો એ ઈજાગ્રસ્ત હાલતમાં એમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા અને એમને આ બાબતની તાત્કાલિક જે 100 નંબરમાં કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ સત્વરે એમની સાથે પહોંચી ગયેલી હતી અને એમને જે ફરિયાદ જાહેર કરેલી હતી એ મુજબનો ફરિયાદમાં દાખલ કરી અને આ કામના જે આરોપી કોને કોને એની સાથે આ તકરાર કરેલી હતી કોણમાં સંડોવેલ હતા સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક એમની સંજ્ઞાન લઈ અને આરોપીને હસ્તગત કરતા આ જે રજત દલાલ છે એમની સાથે એના મિત્ર કુણાલસિંહ રાણા તેમજ શિવમ મલેક જે આની સાથે થાર ગાડીમાં બેસી અને આવીને અપહરણ કરી લઈ ગયેલા હતા એ બંનેને મદદગારી કરી ત્રણેય આરોપીને આ ગુના કામે તાત્કાલિક હસ્તગત કરી અને વહેલી સવારમાં જ એમને આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલા છે.